ઓફ વડોદરા. 21 છોટાઉદેપુર લોકસભા અંતર્ગત 140 ડભોઈ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ડભોઈ ખાતે કરવામાં આવ્યો છે. ડભોઈ નગર ખાતે આવેલ નર્મદા પાર્ક સોસાયટી ખાતે 21 છોટાઉદેપુર લોકસભા અંતર્ગત 140 ડભોઈ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ડભોઈના ઉમેદવારની ઉપસ્થિતિમાં રીબીન અને શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 140 ડભોઈ વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આપ સૌ કાર્યકર મિત્રો, મને આ વખતની યોજાનાર ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી લાવવા સૌને વિનંતી કરું છું. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આપના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા જેવો આપણા વિરાટ કોહલી છે, તેમને જંગી બહુમતીથી ચૂંટી લાવી દિલ્હી મોકલવાના છે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ આપણે મજબૂત કરવાના છે. મોદી પરિવાર એ મારો પરિવાર છે, તેમજ લાભાર્થી અભિયાન એ બ્રહ્મસ્ત્ર છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જન્મથી મૃત્યુ સુધીની અનેક યોજનાઓ કરી દરેક લોકોની ચિંતા કરી છે, એટલે જ કહેવાય છે કે મોદી પરિવાર એ મારો પરિવાર છે એનું જણાવ્યું હતું. આ પ્રસંગે સંયોજક શશિકાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ તેમજ ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાતમી મે લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભામાં વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદઘાટનની શરૂઆત કરવામાં આવી છે. એને જ અનુરૂપ આજે દરબાવતી ડભોઈ નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉપસ્થિત છે, સાથે જિલ્લાના મહામંત્રીશ્રી, લોકસભાના સંયોજક પ્રભારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, મહામંત્રી, તાલુકાના પ્રમુખ, મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોએ જશુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે 5 લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે. પહેલાં 26 જ 26 કહેવાતું હતું, હવે 25 સીટો છે, કારણ કે એક બિનહરીફ સુરતની સીટ જીતી ગયા છીએ ત્યારે 25એ 25 સીટ 5 લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા 7 લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં દરબાવતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે 1 લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવો વિશ્વાસપૂર્વક જશુભાઈને ખાતરી આપું છું. અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બૂથ પર કેવી રીતે મતદાન કરાવવું, મતદારોને કોઈ તકલીફ ના પડે અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય એના માટેના પ્રયત્નો માટેનું ચર્ચાઓ પ્લાનિંગ એ બધી જ કાર્યવાહી આ કાર્યાલયથી થશે. આપના મારફત પણ તમામ કાર્યકરોને જે પણ તકલીફ હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવા માટે વિનંતી કરું છું અને કાર્યાલયના પ્રતિનિધિ પાસે એમની ફરિયાદ નોંધાવશે તો ફરિયાદનો ઉકેલ આવશે. મતદારોને કોઈ તકલીફ હોય તો એમણે પણ આ કાર્યાલયનો સંપર્ક કરવો કે જેથી મતદારોની મતદાન અંગેની કંઈ મૂંઝવણ હોય તો એનો પણ અહીંયાથી ઉકેલ આપવામાં આવશે. આભાર. ભારત માતા કી જય. જય શ્રી રામ.